ડભોઈ નગરપાલિકા હદ વિસ્તારમાં સંખ્યાબંધ વિસ્તારોમાં ડ્રેનેજ સમસ્યા ઉભરાતી હોય પાલિકાની કામગીરી ઉપર સવાલો ઉભા થયા છે. ત્યારે છેલ્લા 4 માસ ઉપરાંતના સમયથી ડભોઈ નગરની શિવશક્તિ સોસાયટીમાં ઉભરાતી ડ્રેનેજને પગલે સ્થાનિકો તાહીમામ પોકારી ઉઠ્યા છે. મંદિરે અવરજવર કરતા પણ પ્રદૂષિત પાણીમાંથી પસાર થવું પડતું હોય છે. વારંવાર સફાઈ કરવા છતાં સમસ્યા જેસે તેની સ્થિતિમાં જોવા મળી રહી છે. ડભોઈ નગરપાલિકાના ડ્રેનેજનો પ્રશ્ન દિવસે દિવસે વધી રહ્યો છે. અનેક વિસ્તારોમાં ઉભરાતી ડ્રેનેજ સ્થાનિક રહીશોના માથાનો દુખાવો બની રહી છે. ત્યારે કેટલાક વિસ્તારોમાં પાલિકા સફાઈ તો કરાવે છે પણ સ્થિતિ જૈસે તે થઈ રહી હતી હોય ત્યારે સમસ્યાનો કાયમી નિકાલ લાવવા પાલિકા કાર્યવાહી કરે તેવી વ્યાપક માંગ રહી છે. નગરની શિવશક્તિ સોસાયટીમાં છેલ્લા 4 માસ ઉપરાંતથી ઉભરાતી ડ્રેનેજથી રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. બાળકોને શાળાએ જવા તેમજ વડીલોને મંદિરે જવા હાલાકી ભોગવવી પડે છે. એટલું જ નહીં, સોસાયટીમાં મહાદેવ મંદિર આવેલ છે તે મંદિર જવા માટે પણ પટાંગણમાં ડ્રેનેજના પાણીમાંથી પસાર થવું પડતું હોય છે. ત્યારે સ્થાનિકોના કહ્યા અનુસાર સફાઈ કરે છે પણ પરિસ્થિતિ જૈસે છે જ વૈસી છે થઈ જાય છે ત્યારે પાલિકા તંત્ર કાયમી નિકાલ લાવે તેવી લોક માંગ ઉઠવા પામી છે. જે બારોટ ZX TV ડભોઈ.